विद्यार्थी मित्रों जय श्री कृष्ण कलर मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में તમારું હાર્દિક સ્વાગત ધોરણ 6 આજનો આપણો વિષય છે વિજ્ઞાન ઓકે વિજ્ઞાન જે જે કઈ સબ્જેક્ટ છે એની અંદર આપણે ચેપ્ટર નંબર 4 છે ઓકે ચેપ્ટર નંબર 4 છે આપણું વસ્તુઓના જૂથ બનાવ એના વિશે આપણે શરૂઆત કરી ગયા છીએ ઓકે શરૂઆતમાં આપણે गोल वस्तु माटे नु एक आपने शु बनायो होतो एक अलग जूथ बनायो होतो ओके त्यार सिवाय आपने खावा माटे नी वस्तुओनो जूथ बनायो होतो ओके प्लास्टिक माथी बनती वस्तुओनो जूथ बनायो होतो आ सिवाय लाकडा माथी वस्तुओनो जे के बने छे एनो जूथ बनायो होतो ओके એટલે કે અલગ અલગ ગુણધર્મોના આધારે આપણે એના જૂથ બનાવ્યો તો હવે વાસ્તવમાં આ જે કે ગુણધર્મો છે કે વાસ્તવની અંદર આ જે કે ગુણધર્મો છે એ છે શું એ જોવાના છે તો બધાને પેજ નંબર 28 છે ખુલ્લા રાખવાના છે ઓકે તો આપણે જોઈએ શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં નથી આવતો છે કે પ્યાલો છે એ શા માટે કપડાનો નથી બનાવવામાં આવતો તો બધાને ખબર છે કે કપડામાં કઈ પાણી લિક્વિડ રહેશે પ્રવાહી રહેશે નહીં રહે કેમ નહીં રહે તો કે એમની વચ્ચે पदार्थों सामान्य रीते एक बीजा की भिन्न देखा
पदार्थो छे सामान्य रीते ओके आपणे खबर छे कि आपणे स्टील ની તપેલી જોઈએ ઓકે સ્ટીલ નો ગ્લાસ જોઈએ આ સિવાયની બીજી અન્ય વસ્તુઓ છે જોઈએ તો એનો દેખાવ સામાન્ય રીતે કેવો છે અલગ છે લાકડું લોખંડથી એકદમ જ અલગ દેખાય છે હવે આપણે ધારો કે લાકડું અને લોખંડની વાત કરીએ તો આપણે એમના દેખાવ પરથી જ ઓળખી જઈએ છીએ ને કે આ લાકડું છે અને આ લોખંડ છે તો આ બંનેને ઓળખવા માટે આપણે તેના પરથી તો કે એમના દેખાવ પરથી આપણે એને ઓળખી જઈએ છીએ આ સિવાય લોખંડ ઓકે લોખંડ પછી તાંબુ ઓકે પછી પિત્તળ આ બધું શું છે ધાતુ છે ઓકે એલ્યુમિનિયમ આ બધી શું છે આપણે ખબર છે કે આ બધી શું છે ધાતુ જ છે છે ને આ બધી ધાતુ તો પણ આપણે લોખંડને જોઈએ આપણે ધારો કે લોખંડને જોઈએ છીએ તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ લોખંડ જ છે તાંબાને જોઈએ તો આપણને ખબર પડી જાય છે કેમ તો કે એના દેખાવ પરથી તેના પરથી ખબર પડી જાય છે આપણને એના દેખાવ પરથી ખબર પડી જાય છે ઓકે લોખંડ તાંબુ પિત્તળ એલ્યુમિનિયમ આ બધાનો દેખાવ છે કેવો છે અલગ અલગ છે જો આપણે કોઈ જૂથ બનાવીએ તો આપણે એને મૂકીએ તેમાં તો કે ભાઈ ધાતુની બનેલી વસ્તુ ઓકે ધાતુની બનેલી વસ્તુમાં આપણે એને મૂકીએ સ્વાભાવિક છે પણ આ બધી વસ્તુ છે એના દેખાવ કેવા છે અલગ અલગ છે ને એટલા માટે જ આપણે એને અલગ અલગ કહીએ છીએ ચલો ત્યાર પછી હવે આપણે પ્રવૃત્તિ 3 કરવાની છે ઓકે તો વિવિધ પદાર્થો જેવા કે કાગળ લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પત્રું અને ચોકના નાના નાના જે કંઈ ટુકડા છે એ એકત્રિત કરવાના છે શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે ઓકે ચલો હવે આપણે જે કંઈ લેવાના છીએ શું લેવાના છીએ તો લાકડું તાંબાનો તાર લેવાના છીએ એલ્યુમિનિયમ લેવાના છીએ ઓકે તો જોઈએ આપણે કાગળ બીજું શું લેવાનું છે તો કે લાકડું પછી તાંબાનો તાર ઓકે તાંબાનો તાર અને એલ્યુમિનિયમનું પત્રું તો તમને કીધું છે કે તમે જોવો કે આ તમે જે લીધું છે એમાંથી તમને કોઈ વસ્તુ છે કે કોઈ વસ્તુ છે એ તમને શું ચળકતી દેખાય છે તો આપણે પહેલો પાઠ કેવો પાડીએ છીએ ચળકતી વસ્તુ તો ચળકતી વસ્તુ આપણને કઈ કઈ દેખાશે તો કે તાંબાનો તાર દેખાશે ને તાંબાનો તાર ચળકતો હશે અને જે કઈ એલ્યુમિનિયમનું પતરું છે કે એલ્યુમિનિયમનું પતરું છે એ શું હશે ચળકતું હશે હવે તમને કહ્યું છે કે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગનું નિરીક્ષણ કરો તેમાંથી કેટલીક વસ્તુઓની કપાયેલી સપાટી ચળકતી છે બરાબર તે વસ્તુઓને ચળકતી વસ્તુઓના જૂથમાં નાખો શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તેજ જોઈ શકો છો આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય એટલી વસ્તુ સાથે કરો અને ચમકવાળી અને ચમક વગરની વસ્તુઓ છે એમની યાદી બનાવો કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ તેમનું ઓબ્ઝર્વેશન છે તમે કરી શકો છો જે પદાર્થમાં ચમક હોય છે તે મુખ્યત્વે આપણે તાંબાનો તાર છે એલ્યુમિનિયમનું પતરું છે ઓકે એ સિવાય લોખંડ છે સોનું છે ઓકે ચાંદી છે મતલબ કે જે કઈ બધી ધાતુ છે જે કઈ બધી ધાતુ છે એમનો શું ગુણધર્મ છે ચળકવાનો ઓકે ધાતુનો ગુણધર્મ શું છે ચળકવાનો એ ચળકશે એટલે ચમક મારશે ઓકે હવે કેટલીક ધાતુ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી થઈ જાય છે આવો તે ધાતુ પર વાયુ અથવા ભેજની પ્રક્રિયા આવે કઈ ધાતુ એવી છે કે જે તે તાંબુ છે એ તાંબુ લાંબા સમય પછી એટલે કે વાતાવરણની અંદર આપણે ખુલ્લું રાખીએ તો લાંબા સમય પછી શું થાય છે આ તાંબુ છે એ તાંબુ હવામાંના ઓક્સિજન સાથે અને હવામાંના
જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો છો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો ત્યારે આપણને શું દેખાય છે છડકાટ વાળો દેખાય છે ઓકે લોખંડ છે એ લોખંડ શરૂઆતમાં આપણને કેવું દેખાય છે છડકાટ વાળો પણ જેવું એના કોના કોન્ટેક્ટમાં આવશે તો કે વરસાદ અથવા તો વાતાવરણના ભેજના કોન્ટેક્ટમાં આવશે એ લોખંડની જે કઈ જળકવાની ગુણધર્મ છે ઓકે જળકવાનો જે કઈ ગુણધર્મ છે એ શું થઈ જાય છે નષ્ટ થઈ જાય છે ઓકે તો આ આપણે શું જોયું કે પહેલો આપણો જે કઈ ગુણધર્મ છે દેખાવ એ દેખાવ વિશે આપણે ચર્ચા કરી ઓકે નેક્સ્ટ આપણે જે કઈ બીજો ગુણધર્મ છે એ છે આપણો ચળકાટ સોરી સંપર્ક શું છે બીજો જે કઈ ગુણધર્મ છે એ આપણું છે સખત તો સખત પણ એટલે શું એ આપણને પ્રશ્ન થાય તો કોઈ પણ વસ્તુને આપણે દબાવતા જો એ દબાઈ ના જાય તો એને કહેવાશે સખત પણ ઓકે શરૂઆત કરીએ જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ઓકે પોતાના હાથ વડે શું કરો છો દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડી જાય છે એક્ઝામ્પલ ફોર હું આ જે કઈ ડબ્બી છે એમને આમ દબાવું છું તો એ દબાઈ શકતી નથી કેમ નથી દબાતી તો આ જે કઈ ડબ્બી છે ઓકે એમને કેવી કહેવાશે ઘન પ્રવાહી કે વાયુ ઘન કહેવાશે બરાબર અને આપણને બધાને ખબર છે કે ઘન પદાર્થને દબાવતા તે દબાતો નથી એટલે આ ડબ્બી પાસે કયો ગુણધર્મ છે એમ કહેવાય સખતપણાનો ગુણધર્મ છે એમ હું કહી શકું નેક્સ્ટ જ્યારે કેટલીક સરળતાથી દબાઈ જાય છે ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા એલ્યુમિનિયમ પથ્થરનો ટુકડો ખીલી મીણબત્તી ચોક અન્ય કોઈ પદાર્થમાં વસ્તુની સપાટી પર શું કરવાનું છે ઘસરગો કરવાનો છે ઓકે તો આપણને ખબર છે કે કેટલાક પદાર્થોમાં સરળતાથી ઘસરગો થશે થશે ને સેમાં સરળતાથી ઘસરગો થશે તો એક તો ચોકમાં થશે ઘસરગો ઓકે સેમાં સરળતાથી તો કે ચોકની અંદર સરળતાથી ઘસરગો થશે આ સિવાય જે કઈ મીણબત્તી છે એમની અંદર સરળતાથી ઘસરગો થશે મતલબ કે આ વસ્તુઓ છે કેવી છે ઓછી છે કે જેમને આપણે શું કરી શકીએ છીએ ઘસરગો એમનો સખતપણાનો જે કઈ ગુણધર્મ છે એ કેવો છે ઓછો છે બરાબર એ સખત નથી જ્યારે કેટલાક પદાર્થને સરળતાથી ઘસરગો કરી શકાતો નથી એ પદાર્થને જેને સરળતાથી દબાવી શકાય છે અથવા તો તેમના પર ઘસરગો પડી શકે છે એમને આપણે શું કહીશું નરમ પદાર્થ નરમ પદાર્થ એટલે શું કે જે પદાર્થો પર સરળતાથી શું થાય છે ઘસરગો પડે છે અથવા તો તેમને દબાવી શકીએ છીએ ઓકે અથવા તો તેમને દબાવી શકીએ છીએ એમને શું કહીએ આપણે નરમ પદાર્થ એવી જ રીતના નરમ પદાર્થ પછી શું આવશે નરમ પદાર્થ પછી તો કે હવે આપણે જેની વાત કરીએ છીએ એક સખત પદાર્થ તો બિલકુલ નરમ પદાર્થથી વિરુદ્ધ બિલકુલ એનાથી ઓપોઝિટ કે જે પદાર્થો પર સરળતાથી ઘસરગો પડતો નથી ઓકે અથવા તો એમને દબાવી શકતા નથી શું લખશું ઘસરગો પડતો નથી અથવા તો તેને દબાવી શકતા નથી ઓકે એમને આપણે શું કહેશું તો કે સખત તો ખબર પડી ગઈ નરમ પદાર્થ છે અને સખત પદાર્થ છે ઓકે નેક્સ્ટ હવે જે આપણે વાત કરીએ છીએ એમને ઉદાહરણ તરીકે રૂ વાદળી આ કેવા છે તો કે ગરમ છે
बारे चर्चा करवानी छे तो હવે પહેલા તો આપણે એ સમજવું પડે કે દ્રાવ્ય એટલે શું થાય અને અદ્રાવ્ય એટલે શું થાય આપણે સમજી જઈએ બરાબર ચલો એક હું શું લઉં છું બીકર લઉં છું બરાબર તમારા ઘરની અંદર જે કંઈ કાચનો ગ્લાસ છે એ હું લઉં છું હવે એની અંદર શું ભરું છું પાણી ભરું છું ઓકે અને વ્યવસ્થિત યાદ રાખવાનું છે શું ભર્યું મેં આમાં પાણી ઓકે પાણી ભર્યા પછી હું એની અંદર ઉમેરું છું મીઠું ઓકે શું ઉમેરું છું મીઠું ઉમેરું છું હવે એક બીકર લીધું છે એમાં પાણી ભર્યું છે અને મીઠું નાખું છું પછી વ્યવસ્થિત હલાવું છું તો મીઠું શું થાય છે મીઠું છે એ શું થાય છે તો કે પાણીમાં ઓગળે છે ઓકે તો આ જે કે ઓગળે છે એ શબ્દ છે ને એમને જ વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય દ્રાવ્ય થાય છે ઓકે એટલે જે પદાર્થ ઓગળી જાય છે એમને શું કહેવાય દ્રાવ્ય ઓકે એટલા માટે પાણીમાં દ્રાવ્ય છે હવે એવી જ રીતના ધારો કે હું ફરીથી શું લઉં છું એક બીકર લઉં છું ઓકે શું લઉં છું એક બીકર લઉં છું એની અંદર ફરીથી શું કરું છું પાણી ભરું છું ચલો પાણી મેં ભરી દીધું છો અહીંયા પાણી ભર્યું તું મીઠું નાખ્યું હવે હું એમાં નાખું છું રેતી શું કર્યું બીકર લીધું પાણી નાખ્યું એમાં નાખી મેં રેતી હવે હું બરાબર મિક્સ કરું છું ઓગાળું છું રેતી ઓગળશે ઓગળશે રેતી નહીં ઓગળે તો અહીંયા જે કઈ રેતી છે એ ઓગળતી નથી ઓકે ઓગળતી નથી અને એટલા માટે જેને આપણે શું કહીએ છીએ અદ્રાવ્ય કોને તો કે રેતી છે પાણીમાં કેવી છે અદ્રાવ્ય છે મતલબ કે દ્રાવ્ય અને અદ્રાવ્ય એટલે શું થશે કે જે પાણીમાં ઓગળે છે એમને આપણે શું કહેશું દ્રાવ્ય ઓકે જે ઓગળે છે એમને આપણે કહેશું દ્રાવ્ય અને જે ઓગળતું નથી એમને આપણે કહેશું અદ્રાવ્ય ઓકે હવે આપણે પ્રવૃત્તિ જે કંઈ ચાર છે જોઈ લઈએ તો કેટલાક પદાર્થ જેમ કે ખાંડ મીઠું ચોપાવડર રેતી અને લોખંડનો ફેર અથવા તો લાકડાનો વધે એ તમારે લેવાનો છે કાચના પાંચ પાત્ર લેવાના છે અને એની અંદર લગભગ આપણે જેવી રીતના પાણી ભર્યું છે એ જ રીતના પાણી ભરવાનું છે ઓકે ચલો હવે આપણું જે કે પહેલો પાત્ર છે એમાં મેં પહેલા નાખ્યું મીઠું તો એ ઓગળી ગયું ચલો હવે એમાં હું નાખું છું ખાંડ તો ખાંડ પણ ઓગળી જશે ઓકે તો ખાંડ અને મીઠું કેવા થશે દ્રાવ્ય થશે પણ હવે હું એમાં ધારો કે નાખું છું લાકડાનો વડે અથવા તો રેતી તો એ ઓગળશે બરાબર લાકડાનો વડે અથવા તો રેતી એ ઓગળશે ઓગળશે નહીં એટલા માટે કેવા કેવા છે અદ્રાવ્ય જોઈએ હવે આપણે તમને જે કંઈ કોષ્ટક આપેલું છે બરાબર 4.3 એમાં મીઠું છે પાણીમાં શું થશે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જશે મતલબ કે આપણે મીઠું બિલકુલ દેખાશે નહીં એના પછી જે કંઈ ખાંડ છે તો એ ખાંડનું શું થશે તો ખાંડ છે એ ખાંડ પણ સંપૂર્ણપણે શું થઈ જશે અદ્રશ્ય થઈ જશે ત્યાર પછી છે રેતી તો રેતી શું થશે દ્રશ્ય થશે બરાબર મતલબ કે આપણે રેતી છે દેખાય છે જો પાદળ છે તો એ શું થશે ધૂંધળું થઈ જશે બરાબર જેમ થોડો ભૂકો છે પાણી સાથે મિક્સ થશે અને થોડુંક છે મતલબ કે આપણે જો પાદળ છે કેવું દેખાશે આપણું જે સોલ્યુશન જે કે દ્રાવણ બને છે એને કેવું બતાવશે ધૂંધળું બતાવશે અને લાકડાનો વહેર છે આપણને શું દેખાશે તો કે અદ્રશ્ય દેખાશે બરાબર શું તમે જોશો કે પાણી પદાર્થ છે પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયા છે અથવા તો ઉગળી ગયા છે આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહી શકીએ છીએ જે આપણે પહેલા જ સમજી લે ઓકે જે ઉગળી ગયા છે એને આપણે કહેશું દ્રાવ્ય છે અને જે ઓગળ્યા નથી એમને આપણે કહેશું અદ્રાવ્ય છે ઓકે તો અહીંયા થોડું જે કંઈ પ્રવૃત્તિ ત્રણ હતી સોરી પ્રવૃત્તિ જે કંઈ ચાર હતી એ કમ્પ્લીટ થાય છે ઓકે તો આજનું અહીંયા સુધીનું રાખ્યું આપણે આજનું જે મેં મુંબઈ છે હું તમને સાબુતીમાંથી ફોટા દ્વારા મોકલી આપીશ અને જે તમારે સારા અક્ષરે છે એ
છે ઓકે તો આ